तो अमदावादमां श्री होस्पिटल आगकांड मामले एएमसी विपक्ष नेता दिनेश शर्माना आक्षेप होस्पिटल गैरकायदे हती। दिनेश शर्माए कह्युं छे कि होस्पिटल गैरकायदे हती, लिफ्ट अने केन्टीन पण गैरकायदे बनावामां आवी हती। दिनेश शर्माए आक्षेप कर्या छे होस्पिटल प्रशासन उपर, होस्पिटल ने लईने जे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन शुं रह्युं हतुं तेने लईने पण। होस्पिटल पासे फायर एनओसी पण न होवानुं दिनेश शर्माए जणाव्युं छे। શ્રેય હોસ્પિટલમાં 8 લોકોનું મૃત્યુ થયું અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે। હવે તપાસના આદેશ અપાયા છે, ત્યારે યોગ્ય દિશામાં તપાસ થાય છે કે નહીં તે જોવાનું છે। પરંતુ આપણી તે સાથે આપણી સાથે છે વિપક્ષ નેતા દિનેશભાઈ શર્મા। દિનેશભાઈ, જે રીતે 8 લોકોના મૃત્યુ થયા છે, હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે કે આ બિલ્ડિંગને લઈને પહેલા તો આપ શું કહેશો? આ બિલ્ડિંગને લઈને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે આઈસીયુ વોર્ડ જે ચોથા માળે દેખાઈ રહ્યું છે, કદાચ એ ચોથું માળ પણ ગેરકાયદેસર હોઈ શકે। સાથે સાથે આ હોસ્પિટલની આગળના ભાગમાં જે લિફ્ટ દેખાઈ રહી છે એ પણ ગેરકાયદેસર હોઈ શકે। માર્જિનની જગ્યામાં જે કેન્ટીન ઊભી કરી છે એ ગેરકાયદેસર છે તેવું હું દાવાપૂર્વક કહી શકું છું। એટલે આમાં ગેરકાયદેસર બાંધકામ જો ચોથું માળ ના હોય, લિફ્ટ ગેરકાયદેસર જગ્યામાં ના હોય, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર તંત્ર સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેરની જનતાને સ્પષ્ટ કરે। આજની જે ઘટના બની છે એમાં હોસ્પિટલના સંચાલકો તો જવાબદાર છે જ, એમને બેદરકારી કરી છે, એમને ફાયર સેફ્ટીનું લાયસન્સ પણ નથી લીધું તેવું તંત્રના ફાયર ખાતાના એક ઉચ્ચ અધિકારીએ કીધું છે। હવે જો લાયસન્સ ના લીધું હોય તો આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાયસન્સ લેવા માટે ફરજ કેમ ના પાડવામાં આવી? અને જો એની પાસે લાયસન્સ હોય તો ફાયર સેફ્ટીના સાધનોનું જે ઇન્સ્પેક્શન દર વર્ષે થાય છે એ થયું છે કે કેમ, અને થયું હોય તો ક્યારે થયું હોય, ક્યારે થયું છે તે પણ મીડિયાના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અમદાવાદ શહેરની જનતાને બતાવે। આમ આ હોસ્પિટલના સંચાલકો તો જવાબદાર છે, પણ સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અને સત્તા બેઠેલા ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એના માટે જવાબદાર છે, કેમ કે આ લોકોને અમદાવાદ શહેરની જનતાને સલામતી સુરક્ષિત સારવાર માટે તેના માટે આ કોવિડ હોસ્પિટલો આપણે લીધી છે। પણ કોવિડ હોસ્પિટલો લેવા માટે જ્યારે એમ કરવામાં આવ્યું ત્યારે અમદાવાદ શહેરના લોકોની સુરક્ષાને ધ્યાને નથી રાખવામાં આવ્યું તેવું સ્પષ્ટ આજની ઘટનાથી દેખાઈ રહ્યું છે। દિનેશભાઈ, ખાસ કરીને જ્યારે પણ ઘટના બનતી હોય છે ત્યારે વિપક્ષ હોય, સત્તા પક્ષ હોય, બધા સામે આવી જાય છે અને કહે છે કે તપાસ થશે, વિપક્ષ એવું કહે છે કે યોગ્ય દિશામાં તપાસ થવી જોઈએ। પરંતુ મારો પ્રશ્ન એ છે કે અત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ માંગ કરશો કે આવી તો કેટલી બધી હોસ્પિટલો છે કે જે એનઓસી વગર ચાલે છે, એના મુદ્દે આપ શું કહેશો? કોંગ્રેસ પક્ષે તો વારંવાર માંગ કરી છે, પરંતુ હવે અમદાવાદ શહેરની જનતાને જાગવું પડશે, કેમ કે આ અમદાવાદ શહેર અમદાવાદ શહેરની જનતાનો છે। જનતાના ટેક્સના પૈસાના પૈસાથી આનું સંચાલન થાય છે, રોડ રસ્તા હોય કે અન્ય પ્રાથમિક સુવિધા હોય કે પછી કેટલાક નીતિ નિયમ પ્રમાણે જે પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે કામ કરવું જોઈએ એ જોવાની જવાબદારી હવે